દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટ તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે. આ કેસ માનહાનિનો છે. હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં કાર્યવાહી કરવા 12 ઓગસ્ટ સુધીની રોક લગાવી દીધી છે, જેનાથી બેઉ પક્ષને સમાધાન કરવાનો સમય મળી શકે. નમસ્કાર, જમાટ સાથે હું છું પાર્થ. વાત મે 2018ની છે, જ્યારે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુટ્યુબર ધ્રુવ રાઠીનો એક અપમાનજનક વિડીયો ટ્વિટર પર રીટ્વીટ કર્યો હતો. આના લીધે અરવિંદ કેજરીવાલ પર ક્રિમિનલ ડિફેમેશન એટલે કે માનહાનિનો કેસ થયો હતો. આ વિડીયો યુટ્યુબર ધ્રુવ રાઠીએ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ પર બનાવ્યો હતો. જો કે ફેબ્રુઆરી 26, 2024ના દિવસે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ ધ્રુવ રાઠીનો વિડીયો ભૂલથી તેમના દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યો હતો. આજનો આ ચુકાદો ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની બેન્ચે આપ્યો છે. નીચલી અદાલત અરવિંદ કેજરીવાલ પર જે માનહાનિ કેસમાં કાર્યવાહી કરી રહી છે તેની પર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફરિયાદ કરનારને માફીના બીજા ઉપાયો પર વિચારણા કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી આ કેસ ઝડપથી પૂરો થઈ શકે. 26 જાન્યુઆરી 2024ના રોજ અભિષેક મનુ સિંઘવી, કે જેઓ અરવિંદ કેજરીવાલના વકીલ પણ છે, તેમણે કોર્ટમાં કીધું હતું કે આ ટ્વીટ ભૂલથી રીટ્વીટ કરવામાં આવ્યું હતું. આ બાદ 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હી હાઈકોર્ટે જ્યારે અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં સમન્સ જાહેર કર્યું, ત્યારે આ સમન્સને રદ કરવા કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સાથે જ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી પણ ફગાવી દીધી છે. હાલમાં દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ લીકર પોલિસીના કૌભાંડમાં જામીન પર છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં પ્રચાર માટેની મંજૂરી આપેલી છે. તો આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. ઉપરાંત તમારી એન્ડ્રોઇડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.